એ પણ ખૂબ જરૂરી છે. આગળ વાત કરીશું. રુઝાનબેને વાત કરી હતી એક શોક ટ્રીટમેન્ટની, કારણ કે કાયદો વધુ કડક થયો છે તેમ છતાં ઘટનાઓ નથી અટકી રહી. તો ત્યારબાદ હવે શું રસ્તો છે કે આ દેશની અંદર દીકરી હસતા મોઢે રહી શકે, બેખોફ નિર્ભયપણે રહી શકે અને નિર્ભયાઓ ન સર્જાય, એના 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 માટેના રસ્તાઓ કયા, એની ચર્ચા કરવી છે આગળ. વેલકમ બેક. દીકરીઓ સાથે જે પ્રમાણેની ઘટનાઓ બની રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ દેશ દીકરીઓ માટે દાનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા છે પણ છે એ સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. અને આ જ બાબતે રસ્તાઓ શું હવે કે જેથી કરી અને દીકરીઓ બેખોફ પણ આ દેશની અંદર રહી શકે, ગમે ત્યારે ગમે ત્યાં ફરી શકે એવો માહોલ ફરી એકવાર આ દેશની અંદર સર્જાય, એનો રસ્તો શું, આ બાબતે ચર્ચા કરી રહ્યા છીએ. પન્નાબેન, રશ્મિબેન અને રુઝાનબેન અમારી સાથે જોડાયેલા છે. રુઝાનબેન, બ્રેક પર જતા પહેલા આપણે જે ચર્ચા કરી હતી, આપણે એક શોક ટ્રીટમેન્ટની પણ વાત કરી હતી, ત્યારે સવાલ એ થાય કે શોક ટ્રીટમેન્ટ કઈ હોવી જોઈએ, કારણ કે એક શોક તો ફાંસીની સજાની જોગવાઈ કરીને સરકારે કર્યું પણ એની કોઈ જ અસર નહીં દેખાઈ. શોક કર્યું એટલે એને કીધું કે ફાંસી થશે એમ, શોક ટ્રીટમેન્ટ તો બતાવી આ મશીન છે આ મશીન છે, પણ ભાઈ હાલવો તો પડશે ને તમારે. હવે અનફોર્ચ્યુનેટલી જે આપણે અત્યાર સુધી શું થયું છે કે ઇનફ લોસ છે, બધા અગ્રી, મેડમ બી અગ્રી કરશે, અહીંયા આપણે બધા જ અગ્રી કરીએ છીએ, પણ અને લો ને ઇમ્પ્લિમેન્ટ બી થાય છે, એક્ઝિક્યુશન બી થાય છે કાફી સારા લેવલ પર અત્યારે. આઈ શુડ રાધર સિલ્યુટેડ ઇટ પોઝિટિવલી, જાણે કે નિર્ભયામાં બી ફાસ્ટ ટ્રેક કર્યું, ફાસ્ટ ટ્રેકમાં હવે સુપ્રીમ કોર્ટમાં આવીને અટક, ત્યારે સુપ્રીમ કોર્ટે બી ગયું હેંગ કરો હવે મર્સી પેટિશનમાં અટક્યું છે, એક આપણે એક અત્યારે હોલ્ડ કરીએ પોઈન્ટ. પણ અનફોર્ચ્યુનેટલી બીજા બધા કેસીસ ફાસ્ટ ટ્રેક કહેવાય કે જેવી કહેવાય એ કેસીસ આગળ ઉપડતા જ નથી. કમસે કમ તમે કંઈ ફાસ્ટ ટ્રેકમાં બી 6 વર્ષ કાઢતા હો, ધેટ ઇટસેલ્ફ શોઝ કે આપણી જ્યુડિશિયરી કેટલી સ્લો જઈ રહી છે. અનો મેં શોક ટ્રીટમેન્ટમાં એટલું જ, મારી પાસે બે જ રિક્વાયરમેન્ટ છે, બે જ રિક્વેસ્ટ છે કે જેમ આપણે લોઝ મૂકીએ છીએ, ઓડિયન્સ કર્યું, બધું કર્યું, એવી રીતે જ્યુડિશિયરી એના જે રિફોર્મ્સ કરે કે ભાઈ આવા કેસીસ, હું એવું નથી કહેતી પેલી ચોરી ચોકરી વાળા કેસ, એવા બે કેસમાં હું નથી કહેતી, કારણ કે નોર્મલી ઘણા બધા તો ચોરી ચોકરી તૂતુ મેમે વાળા કેસીસ હોય છે કોર્ટમાં, હું એ મીન નથી કરતી, પણ આવા જે ગ્રેવ કેસીસ છે, આટલા બધા જે ઓફેન્સિવ કેસીસ છે જેમાં દીકરા દીકરી અસ્તિત્વનો ઇસ્યુ છે, આપણા આપણી હ્યુમેનિટીનો ઇસ્યુ છે, એવા કેસીસ એ લોકો 3-3 મહિનામાં, હું એટલે યુઝ કરું છું વર્ડ 3-3 મહિનામાં, કારણ કે ચલો આપણી જે કોન્સ્ટિટ્યુશન ફોર્મ ઓફ વ્યૂ કે ભાઈ તમારે સેશનમાંથી હાઈકોર્ટ ને હાઈકોર્ટથી સુપ્રીમ જવું પડે, તો ભાઈ 3-3 મહિનામાં પતાવો ને, ધ લો જજ શુડ બી સ્ટ્રિક્ટ. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે, જ્યુડિશિયરી કહે છે કે ભાઈ અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ બનાવવાના યા એક્સ્ટ્રા જજ નથી ને બહુ ભારણ છે, અગ્રી છે ભારણ છે, માં ના નથી પાડતી, પણ વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, કારણ કે વચ્ચે જ એક જજે આઈ થિંક કોઈ સેશન્સ કોર્ટમાં, જો એક્ઝેક્ટ ભૂલી ગઈ છું, પણ એને 1.5 વર્ષમાં 1500 કેસીસ ક્લિયર કરી નાખ્યા અને તે બી વ્યવસ્થિત ક્લિયર કર્યા. એટલે મારું કેવું છે કે આ પ્રમાણેની એક જ્યુડિશિયલ સિસ્ટમ, યુ વિલ હેવ ટુ હેવ જ્યુડિશિયલ સિસ્ટમ, તાકી એક્ઝામ્પલ હવે આ કેસની જ વાત કરીએ, આ દીકરીનો કેસની વાત કરીએ, અગર 1 વર્ષમાં એનો ન્યાય આવી જાય, ફેસલો થઈ જાય, તો એટલીસ્ટ વી સ્ટાર્ટ પુટિંગ અપ એક્ઝામ્પલ્સ, કારણ કે આપણી જે બિલકુલ એટલે એને સામે મૂકી અને કરી શકાય કે જો તમે હવે આ કંઈ કર્યું તો પછી હવે તમારી સામે કાયદાનો આ દંડો ઉગામાશે અને એના સોળ બહુ બહુ ખરાબ રીતે તમારી ઉપર આવશે, એ વસ્તુ 100% છે. પણ પન્નાબેન, ક્યાંક ને ક્યાંક આમ